हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। छोटे छोटे मगर मोटे मोटे बातें। नाउ वी आर डिस्कसिंग अबाउट प्रोनाउंस। आ शब्दनी अंदर एक संधि छूटे छे, मतलब के बे शब्दों नु मिश्रण छे, अने ए छे प्रो प्लस नाउंस। प्रोनो मतलब छे नी बदले, अने नाउंस एटले नाम। नामनी बदले जे वपराय तेने कहेवाय प्रोनाउंस। सबा नामनी बदले एटले शु? सचिन तेंडुलकर खूब सारो क्रिकेटर छे। सचिन तेंडुलकर ना नामे खूब सरस मजाना रेकॉर्ड्स छे। आपणे बधा सचिन तेंडुलकर नी रिस्पेक्ट करीए छीए, अने सचिन तेंडुलकर ने रन मशीन शब्द थी पण, नाम थी पण, उपनाम थी पण ओळखाय छे। आपणे દરેકે દરેક વાક્યમાં સચિન તેંડુલકર, સચિન તેંડુલકર, સચિન તેંડુલકર અને સચિન તેંડુલકર યુઝ કર્યું, પણ એની બદલે એક જ વાર સચિન તેંડુલકર બોલીએ કે સચિન તેંડુલકર એ ખૂબ સારા ક્રિકેટર છે, તેમના નામે ઘણા બધા રેકોર્ડ્સ છે, આપણે બધા જ તેમનું રિસ્પેક્ટ કરીએ છીએ અને તેમને રન મશીન ઉપનામથી પણ ઓળખાય છે, તો તેમને તેને તે આ વપરાયો કોના માટે? સચિન તેંડુલકરના માટે। એટલે નામના સ્થાને જે વપરાય એને કહેવાય ઉપનામ। એટલે આ છે આપણો ટોપિક આજનો, પ્રોનાઉન્સ, ઉપનામ। ઓકે, હવે જોઈએ પ્રોનાઉન્સ ની અંદર। આજે ડિસ્કશન કરી રહ્યા છીએ પર્સનલ પ્રોનાઉન્સ। સેની ડિસ્કશન કરી રહ્યા છીએ? પર્સનલ પ્રોનાઉન્સ। પર્સનલ પ્રોનાઉન્સ, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ લર્ન અબાઉટ પ્રોનાઉન્સ। પ્રોનાઉન્સ ના મુખ્ય બે પ્રકાર છે, એક છે ડેફિનેટ પ્રોનાઉન્સ અને બીજું છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ। એક છે ડેફિનેટ પ્રોનાઉન્સ અને બીજું છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ। અને ડેફિનેટ પ્રોનાઉન્સ માં આવશે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, કર્તા વિભક્તિના પ્રોનાઉન, કર્મ વિભક્તિના પ્રોનાઉન। આ છે પોઝેસિવ પ્રોનાઉન 1 and 2, અને આ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ। આજે ચર્ચા કરીએ છીએ માત્ર કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના પ્રોનાઉન, સંબંધક વિભક્તિની ચર્ચા પછી કરીશું। કર્તા વિભક્તિ, ફર્સ્ટ પર્સન, આઈ, વી, હું, બોલનાર પોતે, એક વચન હોય તો આઈ એમ, આઈ વોઝ, આઈ હેવ, આઈ હેડ, આઈ શેલ, પણ એ જ બોલનાર બહુવચન હોય તો આવશે અમે, વી, we are, we were, we have, we had, we shall। આ થયું પ્રથમ પુરુષ એટલે કે બોલનાર। સેકન્ડ પર્સન એટલે શું? સેકન્ડ પર્સન એટલે કે તમે, યસ યસ એવરીબડી, ઓલ ઓફ યુ, તમે એક વચન હોવ એટલે યુ આર અ સ્ટુડન્ટ, અને બહુ વચન હોવ તો યુ આર સ્ટુડન્ટ્સ। ઘરે છો એકલા છો, હું એમ કહીશ યુ આર અ સ્ટુડન્ટ, પણ ક્લાસમાં હો તો હું એમ કહીશ કે યુ આર સ્ટુડન્ટ્સ। આ એક વચન અને બહુ વચન, સાંભળનાર। સેકન્ડ પર્સન એટલે કોણ? સાંભળનાર। બટ ઇન થર્ડ પર્સન, ત્રીજો પુરુષ, તમે અને હું, હું અને તમે સાથે મળીને વાત કરતા હતા, ધ ગ્રેટ ક્રિકેટર સચિન તેંડુલકરની, એટલે એ થાય છે થર્ડ પર્સન, જેની વાત થતી હોય।
પણ એ આપણા વચ્ચે હાજર ન હોવો જોઈએ એટલે મેલ પર્સન હોય તો હી પુરુષવાચક હોય તો આપણે પીવી સિંધુની વાત કરતા હોઈએ પીટી ઉષા દીપિકા તો એ થાય શી કોઈ વસ્તુની વાત કરતા હોઈએ કોઈ બાબતની વાત કરતા હોઈએ તો એ થાય ઇટ પુરુષવાચક માટે હી સ્ત્રીવાચક માટે શી અને વસ્તુવાચક માટે ઇટ પરંતુ જ્યારે એ ત્રીજો પુરુષ એક કરતા વધારે હોય સચિન તેંડુલકર અને તેના મિત્રો બહુવચન થઈ ગયા એક કરતા વધારે પેલા પ્રાણીઓ ગોવાળિયા સાથે એક કરતા વધુ એટલે બહુવચનમાં આવશે તે He is, she is, it is, they are. આવા આપણે ટુડી મુક્તા હોઈએ છીએ. તો આ છે કર્તા વિભક્તિ અને આ એનું કર્મ વિભક્તિ. I, we, you, he, she, it, they. Me, I નું કર્મ થાય me. We નું કર્મ થાય us. You નું કર્મ થાય you. He નું કર્મ છે him. She નું કર્મ છે her. ઇટ નું કર્મ છે ઇટ અને ધે નું કર્મ છે ધે કરતા એટલે કોણ સોરી ક્યાં પહોંચી ગયા આપણે હા કરતા એટલે કોણ અને ઓબ્જેક્ટ એટલે કર્મ એટલે કોને અથવા વસ્તુવાચક હોય તો શું કરતા એટલે શું ક્રિયાનો કરનાર કરતા જે ક્રિયા કરતું હોય એ કરતા હું તમને અંગ્રેજી ભણાવું છું કોણ ભણાવે છે હું આઈ એ કરતા છે કોને ભણાવે છે તમને તમને એ કર્મ છે તમે એ શું બન્યા અહીં કર્મ બન્યા કોને તમને તો કરતા ક્રિયા કરનાર પોતે અને જેની પર એ ક્રિયા થતી હોય એ વ્યક્તિ કે બાબત એ કર્મ કહેવાય આઈ ગેવ હિમ અ પ્રાઇઝ આઈ કરતા ગેવ ભૂતકાળ છે મેં આપ્યું કોને તેને તો એ બની ગયો કર્મ તો ચર્ચા કરીએ છે કરતા અને કર્મ આઈ એમ અ ટીચર હવે સાહેબ કરતા ક્યાં મુકાય જનરલી આપણી વાક્ય રચના શું છે યાદ કરો આપણી વાક્ય રચના છે સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ ક્રિયાપદની પહેલા કરતા અથવા હેલ્પિંગ વર્બની પહેલા કરતા હું યુ આર માય બેસ્ટ સ્ટુડન્ટ્સ રિયલી નોટ જોકિંગ યુ આર માય બેસ્ટ સ્ટુડન્ટ્સ યુ ધે આર વર્કર્સ હુ આર વર્કર્સ ધે આર વર્કર્સ ધે Who should obey our parents? આપણે કોને તો આપણે આ છે કરતા આઈ યુ ધે વી ટીચ કરવાની ક્રિયા હું કરું છું એટલે હું કરતા ગેવ એટલે આપવું આપવાની ક્રિયા શી તેણીની કરે છે તો એ કર્મ સોરી કરતા કે આપવાની ક્રિયા કોણ કરે છે શી એ નામ આપ્યું કોણ આપ્યું કોણે આપ્યું અથવા કોણ આપે છે નામ તો તેણીની આપે છે તો એક કર્મ છે પણ વાક્ય રચનામાં ક્રિયાપદ પછીનું સ્થાન જનરલી કર્મનું હોય ભણાવું છું કોને તમને આપ્યું કોને ઇનામ આપ્યું કોને તેણે કોને તેને
શું વસ્તુ વાંચે, શું ભણાવું છું ઇંગ્લિશ, શું આપ્યું પ્રાઇસ. Do you know Gandhiji? જો ક્રિયાપદ, ક્રિયાપદની પહેલા કર્તા. સર બે યુ છે, એક કર્તામાં પણ યુ છે અને એક કર્મમાં પણ યુ છે. સબદ બાબત છે યાર, ક્રિયાપદ પહેલા કર્તા, ક્રિયાપદ પછી કર્મ. Do you know Gandhiji? શું તમે ગાંધીજીને જાણો છો? Whom we know, કે જેને આપણે જાણીએ છીએ, બોલાવીએ છીએ, ઓળખીએ છીએ, આ કરતા. You run as fast as he. હવે એક અગત્યની બાબત, જો as fast as, as tall as, આ છે ડિગ્રી. શું છે ડિગ્રી? અને આપણે કમ્પેરિઝન બી કહીએ છીએ, હકીકતમાં પોઝિટિવ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી પણ આવે. પણ તમે દોડો છો, લોકો ભૂલ શું કરે છે, અહીંયા હિમ લખે છે. તમે તેના જેટલું ઝડપથી દોડો છો, કર્તાની સામે કમ્પેર કરતા હોઈએ તો કર્તાની સામે કરતા આવે, કર્મ નહીં. She is as tall as I. તેની મારા જેટલી ઊંચી છે. તો કર્તાની સામે કર્તાની જ કમ્પેરિઝન થાય. He is not afraid of me. હવે કોઈ પણ પ્રકારના પ્રપોઝિશન ઓફ, ઓફ, ફ્રોમ, ફોર, બાય, વોઇસમાં તમને યાદ છે ને, આઈ નું બાય મી કરતા હતા, હિનું બાય હિમ કરતા હતા. એટલે કરતાનું તમે શું કરો છો? કર્મ. પ્રેપોઝિશન પછી કરતા ભૂલી જાઓ. પ્રેપોઝિશન પછી ક્યારે કરતા ના આવે, પ્રેપોઝિશન પછી તમે કર્મ લખી શકો છો. હી ઇઝ નોટ અફ્રેડ ઓફ મી. કોનો ડર નથી? મારો. તેને મારો તો ડર જ નથી. કોને? તેને. આ કરતા. You have to thankful to him. તમારે તો એના આભારી બનવું જોઈએ. કોના આભારી? તેના. કોને? તમારે. જયેશ કોપીડ ફ્રોમ હર. જયેશ સાંભળે છે, તારી વાત થાય છે, અમે તારી બીજા આગળ કરી છે. જયેશે તેનામાંથી કોપી કરી હતી. કોનામાંથી? તેનામાંથી. કોને? જયેશે. તો આ છે કર્તા અને ક્રિયાપદ, સોરી કર્તા અને કર્મ કયા સ્થાને આવે તેની માહિતી. હવે એક અગત્યની બાબત છે, સમીર ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. સમીર એ ખૂબ સારો સ્ટુડન્ટ છે. હી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, એને પ્રથમ ઇનામ મેળવ્યું. તો હી કોના માટે છે? સમીર માટે છે. કોલ ક્રીના પટેલ. ક્રીના પટેલને કોલ કરો જોઈએ. કેમ? શી હેઝ કમ વિધાઉટ યુનિફોર્મ. તેણીની યુનિફોર્મ વગર આવી છે. બોલાવો જરાક એને. તો શી કોના માટે છે? ક્રીના પટેલ માટે છે. વી કોલ હિમ મહાત્મા. આપણે એને મહાત્મા કહીએ છીએ. કોને મહાત્મા કહીએ છીએ? એવરીબડી નોઝ. વી કોલ હિમ. હિમ કોના માટે છે? ગાંધીજી. That's cripple. એ રહે cripple. Our principal punished him a lot. આપણા principal એને ખૂબ punish કર્યો. કોને? cripple ને. તો him કોના માટે છે? સાહેબ cripple માટે છે. આ શું, આ તો ખબર પડી ગઈ અમને. પણ હવે મુખ્ય બાબત સમજાવવા જઈ રહ્યો છું, જે સમજવા માટે કાન ખોલીને સાંભળી લો. આજે ટોપિક ચલાવવા જઈ રહ્યો છું, હવે એ સમજવા માટે તમારા ખૂબ ધ્યાનની જરૂરિયાત છે. બહુ ઓછા જ વ્યક્તિઓ આ ટોપિક ભણાવતા હોય છે અને સમજી શકતા હોય છે. પરંતુ તમે બેસ્ટ સ્ટુડન્ટ્સ છો. આની પહેલાં વાત થઈ ગઈ છે, મેં કીધું છે ને બેસ્ટ સ્ટુડન્ટ. અને બેસ્ટ સ્ટુડન્ટ દરેકે દરેક ટોપિક સમજી શકે છે, એટલે તમારા બધા માટે. હવે અહીં હી
એ કરતા વિભક્તિ છે. હિમ એ કર્મ વિભક્તિ છે. હવે કદાચ એવું આવે કે આ બે વાક્યોને જોડવાના છે, જોડો વાક્યોને, બે વાક્યોને જોઈન્ટ કરવાના છે, આવું આવે છે. અને આ ટોપિક એવું નહીં કે માત્ર ધોરણ 10, 11, 12 ઇન ફ્યુચર કોમ્પિટિટિવ ટેસ્ટ આવતી હોય છે, ટેટ, ટાટ, એ સિવાય યુપીએસસી, જીપીએસસી, એની અંદર આવતા એક કન્જંકશનનો પ્રકાર છે આ. એટલે જ કહું છું બહુ ખાસ ધ્યાન દો. વાક્યને બોલીએ તો શું બોલાય? સમીર એક સારો વિદ્યાર્થી છે કે જે એક પ્રાઇડ જીત્યો. અહીં કર્તાના સ્થાને તમારે લખવાનું થાય, કર્તાના સ્થાને કર્તા શોધવા માટેનો શબ્દ કયો છે? હુ. સમીર એ એક ખૂબ સારો વિદ્યાર્થી છે કે જે લાસ્ટ પ્રાઇઝ જીત્યો. હુ વોન ધ, આ વાયરસ થી તમે આવી જાઓ છો, ચલો વોન ધ લાસ્ટ પ્રાઇઝ. એટલે બે વાક્યોને જોડવા માટે જો આ અનુવાદ સેટ થતું હોય તો કર્તા ના સ્થાને તમારે શું મૂકવાનું? હુ. અને ઓબ્વિયસલી આપણને યાદ છે કર્તા હુથી શોધાય. કોલ ક્રીના પટેલ, ક્રીના પટેલને કોલ બોલાવો. કે જે હેઝ કમ વિધાઉટ યુનિફોર્મ, વગર આવી છે. ક્રીના પટેલને બોલાવો કે જે યુનિફોર્મ વિના આવી છે. એટલે કર્તાના સ્થાને તમે હુથી વાક્ય જોઈન્ટ કરી શકો. કર્મ અનુવાદ શું થાય? ગાંધીજી ગ્રેટ માણસ છે કે જેને આપણે મહાત્મા કહીએ છીએ. એ રહ્યો ક્રિપલ કે જેને શિક્ષકે ખૂબ પનિશ કરી. કે જેને શબ્દ જ કર્મ વિભક્તિ દર્શાવે છે, નહીં કર્મ શબ્દ છે. તો કર્મ સેનાથી શોધી શકીએ છીએ આપણે? હુમથી. તો ઓબ્વિયસલી હિમના સ્થાને કે હરના સ્થાને કર્મ જે શબ્દ દર્શાવે છે, હિમ છે, હર છે, ધેમ છે, તેના સ્થાને તમારે શું મૂકવાનું થાય? હુમ મૂકી દેવાનું થાય. ધેટ્સ ક્રિપલ હુમ અવર પ્રિન્સિપાલ પનિશ અલોટ. એટલે બે વાક્યોને તમે અહીંયા હુમથી જોઈન્ટ કરી શકો. એ ક્રિપલ છે કે જેને આપણા પ્રિન્સિપાલે પનિશ કરી છે. એ ક્રિપલ છે. તો આ હતું સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ, કર્તા અને કર્મ, મીન્સ પર્સનલ પ્રોનાઉન્સ. આઈ થિંક બહુ સરસ ધ્યાન આપ્યું હશે આ ટોપિકમાં, અને એટલે જ હું તમારા માટે લાવ્યો છું સેલ્ફ પ્રેક્ટિસ. શું લાવ્યો છું? સેલ્ફ પ્રેક્ટિસ. આ વાક્યોને ખૂબ સારી રીતે સમજીને તમે આન્સર આપી શકો છો. અને આપણા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. નમસ્તે.